નમસ્કાર વેલકમ ટુ એક્ઝામ ટુડે ફ્રેન્ડ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો લઈને આવ્યા છે ગુજરાતના પદાધિકારી ઘણા પદાધિકારીઓ જે છે એ બદલાઈ ગયા છે તો તદ્દન નવી માહિતી સાથે ખાસ કરીને કોન્સ્ટેબલ બિન સચિવાલય માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો રહેશે કયા પદાધિકારીઓ બદલાયા છે એના વિશે પૂરી માહિતી લઈને આવ્યા છે સાથે ગુજરાતનો પૂર્વ મંત્રીમંડળ પણ આ ડિસ્કશન કરવાના છે આ વિડીયોમાં આપણે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે તો મિત્રો ટાઈમ નહીં બગાડીએ ચાલુ કરીએ ગુજરાતના પદાધિકારી ક્વેશ્ચન નંબર વન છે ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે

રાજ્યપાલ છે કયા નંબરના છે તો એ છે વીસમા નંબરના પ્રથમ હતા મહેંદી નવાજ જંગ નેક્સ્ટ ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે તો મિત્રો હાલમાં વર્તમાન અધ્યક્ષ છે નીમાબેન આચાર્ય કોણ છે નીમાબેન આચાર્ય વર્તમાન અધ્યક્ષ છે ગુજરાત વિધાનસભાની બરાબર પહેલાં કોણ હતા મિત્રો પહેલાં હતા કલ્યાણજી મહેતા એ પણ યાદ રાખો નેક્સ્ટ ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા કોણ છે હાલમાં તો ફ્રેન્ડ સુખરામ રાઠવા સુખરામ રાઠવા ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા છે હાલમાં પ્રથમ કોણ હતા પ્રથમ હતા નગીનદાસ ગાંધી મિત્રો પ્રથમ એટલે કે જે સમયમાં ગુજરાત બન્યું હતું તે સમયની વાત કરવામાં આવી છે એ પણ તમારે ખાસ યાદ રાખવાનું હાલમાં ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા છે સુખરામ રાઠવા અને પ્રથમ હતા નગીનદાસ ગાંધી વિદ્યાર્થી મિત્રો એક્ઝામ ટુડેનું એક વર્ષનું કરંટ અફેર્સ સાથે ઓલિમ્પિક પેરાઓલમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈટેક બનેલા નામ ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી અને એવોર્ડ્સ બે હજાર એકવીસ બાવીસ સાથે સ્પોર્ટ્સ જીકે તો ટોટલ તમને પચીસ કરંટ અફેર્સની પીડીએફ જોઈતી હોય તો માટે બસો પચાસ રૂપિયા નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર ગૂગલ પે ફોન પે પણ કરો ખાસ કરીને બિન સચિવાલય કોન્સ્ટેબલ માટે આઠ હજારથી વધારે કરંટ અપેર છે મિત્રો પૂરું એક વર્ષનું કરંટ અફેર્સનું પીડીએફ આવી જશે બરાબર તો બસો પચાસ રૂપિયા પેમેન્ટ કરો અને સ્ક્રીનશોટ મોકલી આપો બે મિનિટમાં પીડીએફ મળી જશે આ નંબર તમને આપેલો છે નાઇન ફાઈવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન નેક્સ્ટ છે ગુજરાતના વર્તમાનમાં મહેસૂલ મંત્રી કોણ છે તો મિત્રો મહેસૂલ મંત્રી છે હાલમાં રાજેન્દ્ર ત્રિવેદી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મહેસૂલ મંત્રી ગુજરાતના શિક્ષણ મંત્રી કોણ છે હાલમાં મિત્રો શિક્ષણ મંત્રી કોણ છે તો એ છે જીતુભાઈ વાઘાણી જીતુભાઈ વાઘાણી આપણા ગુજરાતના શિક્ષણ મંત્રી છે એના પછી ગુજરાતના નાણાં મંત્રી કોણ છે તમે નાણાં મંત્રી કોણ છે તો હાલમાં નાણાં મંત્રી છે કનુભાઈ દેસાઈ વલસાડના ધારાસભ્ય છે પારડીતી નેક્સ્ટ છે ગુજરાતના આરોગ્ય મંત્રી કોણ છે હાલમાં આરોગ્ય મંત્રી છે ઋષિકેશ પટેલ ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પૂરો મંત્રીમંડળ છે હાલમાં જ વન રક્ષકની એક્ઝામમાં પૂછાઈ ગયું હતું એક મંત્રી વિશે બરાબર ગુજરાતના વન મંત્રી કોણ છે એના વિશે પૂછાયું હતું તો આપણે મંત્રીમંડળ પૂરું કરવાના છે ગુજરાતના આદિજાતિ વિકાસ મંત્રી કોણ છે તો ફ્રેન્ડ એ છે નરેશ પટેલ નરેશભાઈ પટેલ ગુજરાતના આદિજાતિ વિકાસ મંત્રી છે ગણદેવી નવસારીથી ધારાસભ્ય નેક્સ્ટ ગુજરાતના ગ્રામ વિકાસ અને ગ્રામ ગ્રહ નિર્માણ મંત્રી કોણ છે હાલમાં તો ફ્રેન્ડ અર્જુનસિંહ ચૌહાણ ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી છે ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપ પચાસ પદાધિકારીઓની માહિતી લેવાના છે ઘણા મંત્રીઓ બદલાઈ ગયા છે ઘણા અધિકારી બદલાઈ ગયા છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો નેક્સ્ટ છે ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી કોણ છે તો ફ્રેન્ડ કિરીટસિંહ રાણા આ જ પ્રશ્ન હાલમાં વનરક્ષકની એક્ઝામમાં પૂછાયો હતો કિરીટસિંહ રાણા રાઈટ આન્સર છે ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી છે ગુજરાતના સામાજિક ન્યાય છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ગુજરાતના કૃષિ પશુપાલન મંત્રી કોણ છે તો મિત્રો કૃષિ મંત્રી કોણ છે તો રાઘવજી પટેલ રાઘવજી પટેલ ગુજરાતના કૃષિ અને પશુપાલન મંત્રી છે ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ નેક્સ્ટ ગુજરાતના માર્ગ વાહન વ્યવહાર નાગરિક ઉડ્ડયન પ્રવાસન મંત્રી કોણ છે હાલમાં તો મિત્રો એ છે પૂર્ણેશ મોદી બરાબર પૂર્ણેશ મોદી માર્ગ વાહન વ્યવહાર નાગરિક ઉડ્ડયન પ્રવાસન મંત્રી છે એના પછી ગુજરાતના ગ્રહ રાજ્યમંત્રી કોણ છે હાલમાં તો મિત્રો એ છે હર્ષ સંઘવી હર્ષ સંઘવી ગુજરાતના ગ્રહ રાજ્યમંત્રી છે ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ એક્ઝામની દ્રષ્ટિએ નેક્સ્ટ ગુજરાતના મહિલા અને બાલ કલ્યાણ સામાજિક ન્યાય રાજ્યમંત્રી કોણ છે તો મિત્રો એ છે મનીષાબેન વકીલ મહિલા છે એટલે ઇમ્પોર્ટન્ટ હશે એક્ઝામની દ્રષ્ટિએ એના પછી ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક કોણ છે હાલમાં

સંજય પ્રસાદ કોણ છે સંજય પ્રસાદ આપણા મુખ્ય ચૂંટણી કમિશનર છે ચીફ ઇલેક્શન કમિશનર બરાબર વાત થાય મુખ્ય ચૂંટણી અધિકારી કોણ છે તો મિત્રો એ છે 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 અનુપમ અનુપમ આનંદ આનંદ જે મુખ્ય ચૂંટણી અધિકારી એટલે કે ચીફ ઇલેક્ટ્રલ જે કમિશનર છે એની વાત કરવામાં આવી બરાબર તો મુખ્ય ચૂંટણી કમિશનર છે સંજય પ્રસાદ નેક્સ્ટ છે ગુજરાતના મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કોણ છે હાલમાં તો મિત્રો એ છે કે કેલાસનાથન કે કૈલાસનાથન રાઈટ આન્સર છે આમાં નેક્સ્ટ ગુજરાતના સીએમ નવા સેક્રેટરી કોણ બન્યા તો મિત્રો સીએમ નવા સેક્રેટરી બની ગયા છે હાલમાં અવંતિકા સિંહ કોણ બની અવંતિકા સિંઘ ઇમ્પોર્ટન્ટ રહેશે નેક્સ્ટ છે ગુજરાતના એડવોકેટ જનરલ કોણ છે હાલમાં તો મિત્રો કમલ ત્રિવેદી ગુજરાતના ડીજીપી છે હાલમાં એના પછી ગુજરાત રાજ્યના મુખ્ય માહિતી કમિશ્નર કોણ છે તો ફ્રેન્ડ અમૃતલાલ પટેલ ગુજરાત રાજ્યના મુખ્ય માહિતી કમિશનર છે અમૃતલાલ પટેલ नेक्स्ट है गुजराती साहित्य परिषद ना अध्यक्ष कौन छे तो फ्रेंड प्रकाश शाह कौन छे सॉरी तो बात थी गुजराती साहित्य परिषद ना अध्यक्ष मित्रों ये प्रकाश शाह प्रकाश शाह इम्पोर्टेंट है गुजरात साहित्य परिषद ना अध्यक्ष नेक्स्ट है ગુજરાત રાજ્યના માનવ અધિકાર આયોગના અધ્યક્ષ કોણ છે હાલમાં તો મિત્રો એ છે રવિકુમાર ત્રિપાઠી રવિકુમાર ત્રિપાઠી ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ છે ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ નેક્સ્ટ છે ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ કોણ છે તો ફ્રેન્ડ હાલમાં એક

यूनिवर्सिटी ની વાત થઈ તો મિત્રો એ છે હિમાનસુ પંડ્યા હિમાનસુ પંડ્યા રાઈટ આન્સર થશે આની અંદર next છે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ કોણ છે હાલમાં બરાબર પહેલા ગુજરાત યુનિવર્સિટી ની વાત થઈ ગુજરાત વિદ્યાપીઠ ની વાત થઈ છે એ છે ઈલાબેન ભટ કોણ છે ઈલાબેન ભટ રાઈટ આન્સર થશે આમાં ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ પ્રકાશ શાહ છે અને એના પ્રથમ હતા ગોવર્ધન રામ ત્રિપાઠી અને હવે ગુજરાતી સાહિત્ય અકાદમી છે વિષ્ણુ પંડ્યા નેક્સ્ટ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ કોણ છે तो मित्रों उपाध्यक्ष कौन छे ये छे जेठाभाई भरवाड इंपॉर्टेंट रे से आपण नेक्स्ट छे गुजरात कांग्रेस ना प्रदेश प्रमुख कौन हाल हालमा तो मित्रों जगदीश भाई ठाकुर गुजरात कांग्रेस ना प्रदेश प्रमुख बन गया बहुत इंपॉर्टेंट नेक्स्ट छे गुजरात ना भाजपा ना प्रदेश प्रमुख कौन हाल हालमा तो मित्रों ये छे सीआर पाटील सीआर पाटील इंपॉर्टेंट रे से एग्जाम નેક્સ્ટ ગુજરાતના એડિશનલ એડવોકેટ જનરલ કોણ છે તો ફ્રેન્ડ પી કે જાની ગુજરાતના એડિશનલ એડવોકેટ જનરલ છે તો આપણને ઇમ્પોર્ટન્ટ રહેશે નેક્સ્ટ ગુજરાતના લોકાયુક્ત કોણ છે હાલમાં તો ફ્રેન્ડ એ છે રાજેશ શુક્લા ગુજરાતના લોકાયુક્ત કોણ છે હાલમાં રાજેશ શુક્લા ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ નેક્સ્ટ ગુજરાત રાજ્ય નાણાં પંચના અધ્યક્ષ કોણ છે હાલમાં તો ફ્રેન્ડ ભરત ગરીવાલા ભરત ગરીવાલા ઇમ્પોર્ટન્ટ નાણાં પંચના અધ્યક્ષ છે સંગીતા સિંઘ રાઈટ આન્સર થશે નેક્સ્ટ છે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કોણ છે તો મિત્રો અમિત શાહે રાજીનામું આપી દીધું એના પછી આ પદ ખાલી છે ઉપાધ્યક્ષ છે હાલમાં ધનરાજ નાથવાની તો આ તમારે યાદ રાખવાનું એના પછી ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અમૂલ ડેરીના એમડી કોણ છે હાલમાં તો મિત્રો એ છે રૂપેન્દ્રસિંહ સોઢી અમૂલ ડેરીના એમડી છે ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ એક્ઝામની દ્રષ્ટિએ નેક્સ્ટ છે બનાસ ડેરીના ચેરમેન કોણ છે તો બનાસ ડેરી જે છે એના ચેરમેન છે હાલમાં

નીતિન પેથાણી જે છે નીતિન પેથાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર છે નેક્સ્ટ જીટીયુના વાઇસ ચાન્સલર કોણ છે હાલમાં તો મિત્ર નવીન શેઠ જીટીયુના હાલમાં વાઇસ ચાન્સલર છે તો વિદ્યાર્થી મિત્રો આ આજના પદાધિકારી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઘણા પદાધિકારી જે બદલાયા છે એના વિશે પણ તમને માહિતી આપી દીધી છે ઉમીદ કરું તમને વિડીયો ગમ્યો હશે ફ્રેન્ડ્સ આપણી પીડીએફ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એમાં ટોટલ આવી જશે પૂરું એક વર્ષ આવી જશે એક વર્ષનું પૂરું કરંટ અબેર આવી જશે આઠ હજારથી વધારે પ્રશ્નોનો સમાવેશ તો પીડીએફ માટે નાઇન ફાઇવ ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર બસો પચાસ રૂપિયા ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ કરો આ જ નંબર પર સ્ક્રીનશોટ મોકલી આપો બે મિનિટમાં પીડીએફ મળી જશે થેન્ક યુ ફ્રેન્ડ ફરી મળીશું નો આ સાથે જય હિન્દ